રાજકોટ શહેરમાં યુપીમાં ભાજપની જીત થતા રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે ભાજપના હોદ્દેદારો પ્રમુખ અને કાર્યકર્તાઓએ ફટાકડા ફોડ્યા હતા અને એકબીજાના મોં મીઠા કર્યા હતા. અહેવાલ લલિત વ્યાસ. આજે દેશના સૌથી મોટું રાજ્ય એટલે કે ઉત્તર પ્રદેશ, ત્યાંની મહાનગરપાલિકા, નગરપાલિકા, સ્થાનિક સ્વરાજની તમામ સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે, ભાજપ જીત્યું છે. જે રીતે દેશમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર ચાલે છે, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના નેતૃત્વમાં પાર્ટીનું સંચાલન ચાલે છે, આ એમની જીત છે, ઉત્તર પ્રદેશના લોકોની જીત છે. ઉત્તર પ્રદેશના માન્ય મુખ્યમંત્રી યોગીજીના નેતૃત્વમાં એક સૌનો સાથ સૌના વિકાસ સાથે ચાલતું રામ રાજ્યની કલ્પના સાથેનું રાજ્ય ચાલી રહ્યું છે, ત્યારે આ ઉત્તર પ્રદેશના લોકોની જીત સાથે માન્ય નરેન્દ્ર મોદી, માન્ય અમિતભાઈ શાહ, યોગીજીને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે. ગુજરાતમાં જ્યારે ચૂંટણી આવી રહી છે, ચૂંટણીના શ્રી ગણેશની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું કમળ ગુજરાતમાં વિધાનસભામાં પૂર્ણ બહુમત સાથે જે કલ્પના છે લોકોની, એનાથી પણ વધારે સવિશેષ સીટો સાથે અમે જીતવાના છીએ. આ દ્રઢ નિસાર સાથે લોકો અમને સહયોગ આપી રહ્યા છે. રાહુલ ગાંધી જે રીતે ગુજરાતમાં એમના પ્રવાસો વધારી દીધા છે, ઉત્તર પ્રદેશના પરિણામોએ દેખાડ્યું છે કે રાહુલ ગાંધી અમેઠીની ચિંતા કરે, ગુજરાતમાં રહેવા દે. અમેઠી મોડલ નિષ્ફળ ગયું છે. અમેઠીની પ્રજાએ, હું માનું છું કે એક જાતનો ચુકાદો જ આપ્યો છે ઉત્તર પ્રદેશની પ્રજાએ, કે રાહુલ ગાંધી અને કોંગ્રેસે ઉત્તર પ્રદેશ તરફ કોઈ ધ્યાન જ નથી આપ્યું. આજે અમેઠીમાં 70 વર્ષ પછી અમિતભાઈ શાહના હસ્તે કલેક્ટર કચેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવે અને રાહુલ ગાંધી અહીં આવી અને ભારતીય જનતા પક્ષને ગાળો આપે અને 22 વર્ષના વિકાસનો જયારે જવાબ માંગે, મને લાગે છે કે ઉત્તર પ્રદેશની પ્રજાએ રાહુલ ગાંધીના જવાબ આપી દીધો છે અને કોંગ્રેસના ગાલે પડેલી આ એક લપડાક છે કે કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં નથી. ભારતીય જનતા પક્ષે જે રીતે ઉત્તર પ્રદેશમાં એક સર્વાંગી રીતે સારું શાસન આપ્યું છે, સુરક્ષા પ્રદાન કરી છે, જે રીતે નરેન્દ્રભાઈ મોદીનું નિષ્કલંક બેદાગ શાસન 3.5 વર્ષનું રહ્યું છે, હું માનું છું કે જીએસટી અને નોટબંધી વિશેના કોંગ્રેસના ગમે તેવા પ્રચાર છતાં ઉત્તર પ્રદેશની પ્રજાએ મંજૂરીની મોર ભારતીય જનતા પક્ષ માર્યું છે. અને મને બહુ સ્પષ્ટપણે કહેતા આનંદ થાય છે કે ગુજરાતમાં પણ આ એક જાતનું ટ્રેલર જ છે. ગુજરાતમાં કોંગ્રેસનું નામો નિશાન ભૂસાઈ જવાનું છે. ઉત્તર પ્રદેશના પરિણામોએ દેખાડ્યું છે કે ગુજરાતની પ્રજા આ જ પ્રકારનો ચુકાદો 18મી તારીખે આપી અને કોંગ્રેસને સંપૂર્ણપણે હાંસિયામાં ધકેલશે. કોંગ્રેસ જે રીતે ગુજરાતમાં આવી અને નરેન્દ્રભાઈ મોદી અને વિજયભાઈ રૂપાણીની સામે કુપ્રચાર કરતી હતી કે વિકાસ ગાંડો થયો છે, વિકાસ કયા છે, મને લાગે છે કે કોંગ્રેસનો ભ્રષ્ટાચાર ગાંડો થયો છે. એના પરિણામો ઉત્તર પ્રદેશની નગર નિગમની ચૂંટણીઓમાં જોવા મળ્યા છે. કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં પોતાનું ઘર સાચવી નથી શકી, રાહુલ ગાંધી અમેઠી અને ઉત્તર પ્રદેશમાં પોતાનું ઘર સાચવી નથી શક્યા, ત્યારે ગુજરાતમાં આવી અને ચૂંટણી પ્રચાર કરવાનો મને લાગે છે એમને કોઈ નૈતિક અધિકાર નથી રહેતો. એમને ઉત્તર પ્રદેશ જઈ અને પોતાનું ઘર સંભાળવું જોઈએ.